તો હવે આગળ વાત કરીએ તો ધાનેરાની. ધાનેરામાં સામાન્ય વરસાદે જ નેશનલ હાઈવેનું ધોવાણ કરતા મસ મોટા ખાડા. ધાનેરા હાઈવે ખાડામાં તંત્ર નિંદ્રામાં અને લોકો ઉઠાવી રહ્યા છે સતત હાલાકી. આમ તો ધાનેરામાં માંડ માંડ 3 ઇંચ વરસાદ આવ્યો છે, પણ ધાનેરા નેશનલ હાઈવે પર મસ મોટા ખાડા અને 25 ઇંચ વરસાદથી ધોવાયા હોય એવી પરિસ્થિતિમાં છે. ધાનેરા શહેરની બહાર નીકળતા જ નેશનલ હાઈવે ખાડામાં જોવા મળી રહ્યો છે. રાજસ્થાન અને ધાનેરાના હજારો વાહનોની અવર જવર, દર્દીઓને પણ આજ રસ્તે પસાર થવાની નોબત દરરોજ તાલુકાના ઉચ્ચ અધિકારીઓ અવર જવર કરતા હોવા છતાં હાઈવે ઉપર પડેલા ગેરરીતિના ખાડા નથી દેખાતા. હજારો મુસાફરો અને વાહન ચાલકો ત્રસ્ત અને રાહકદારીઓ અકસ્માતના ભય સાથે અવર જવર કરી રહ્યા છે, છતાં આ ખાડા નેશનલ હાઈવેના અધિકારીઓને દેખાતા નથી. ત્યારે બહાર નીકળતા હાઈવે ઉપર, સામરવાડા હાઈવે ઉપર જે આ રસ્તાના ખાડા પડેલા છે, આ ખાડામાં જે અવારનવાર આવા જવામાં વાહનો બહુ તકલીફ પડે છે અને એક્સિડન્ટ થવાનો પણ બહુ રહે છે, એને તાત્કાલિક ખરેખર ધ્યાન આપીને તૈયાર કરવામાં મદદ થઈ છે. અગ્રવાલથી સામરવાડા જતો જે સ્ટેટ હાઈવે આપણો જે હાઈવે, તે ચોમાસાના લીધે બિસ્માર હાલતમાં તૂટી ગયેલ છે. સામાન્ય માણસને આવતા જતા એટલી બધી તકલીફ પડે છે. તમે આજે રસ્તાઓના ખાડા જુઓ તો રિપેરિંગ થયેલું નથી. હજુ તો ચોમાસાની શરૂઆત છે. શરૂ થતાં થતાં લોકોને કેટલી તકલીફ પડશે તેનો કોઈ અંદાજ નથી. હું ધાનેરા આમ નાગરિક વતી કહેવા માગું છું, ક્યારે આ બધી સમસ્યાનો નિકાલ આવશે, ક્યારે અમે સમસ્યામાંથી દૂર થઈશું અને અમને ક્યારે છુટકારો મળશે? ધાનેરાના રાજકીય નેતાઓ અને ઉચ્ચ અધિકારીઓ જાણે કોઈ મોટી દુર્ઘટના પછી જ ખાડા બુરીને રોડ રિપેર કરવાની પ્રતિજ્ઞા લીધી હોય એમ ભેદી મૌન ધારણ કર્યું હોય એવી પરિસ્થિતિમાં ધાનેરાવાસીઓ મુંઝવી રહ્યા છે. ત્યારે હાલ તો વાહન ચાલકો ખાડામાં બનેલા રોડ પર હિંચકા ખાઈને રસ્તો પસાર કરવાની મજા લઈ રહ્યા છે. જે 3 રસ્તા વ્યવસ્થા રસ્તા સુધી વારંવાર આ રોડ દર ચોમાસામાં થોડો પણ વરસાદ આવે તો બિસ્માર હાલત થઈ જાય છે. ત્યાં કને ચાલવું પણ મુશ્કેલ પડી જાય છે. તો વાહનોની તો શું વાત કરવી, જ્યારે કોઈ ડિલિવરી પ્રસંગ હોય ત્યારે આ જ સ્થિતિમાં અહીંયા કને પસાર થવું એટલે એટલું મુશ્કેલી બને છે એ લોકો માટે. ખરેખર અહીંયા કને પ્રશાસન આના માટે કોઈ યોગ્ય પગલાં લે અને કમસે કમ થોડું રિપેર તો કરાવે, કામકાજ ચોમાસા દરમિયાન તો રિપેર કરાવે. બાકી હમણાં જો કોઈ નેતા આવવાનો હોત તો આ રોડ રાતોરાત તૈયાર થઈ ગયો હોત. દર વર્ષે આવી હલકી ગુણવત્તાવાળો રોડ બનાવવામાં આવે છે. એક જ વખત જો સારામાં સારો રોડ બનાવવામાં આવે તો વર્ષો વર્ષ સુધી ટકી રહે. તો મારી નેશનલ હાઈવે ઓથોરિટીને એટલી વિનંતી છે કે કમસે કમ અત્યારે ટેમ્પરરી આ રોડને સુધારો કરી અને વ્યવસ્થિત વ્યવસ્થા કરવામાં આવે જેથી લોકોને અગવડ ન પડે. ધન્યવાદ. સુરેશ કલ્ચર, ZSTV, ધાનેરા.